છેલ્લા લાંબા સમયથી મોરારી બાપુના વિવાદી નિવેદનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને એક વિવાદ થયો હતો, જે બાબતે મોરારી બાપુ દ્વારા દ્વારકા જઈને માફી માંગી હતી। છેલ્લા લાંબા સમયથી મોરારી બાપુના વિવાદિત નિવેદનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને એક વિવાદ થયો હતો, જે બાબતે મોરારી બાપુ દ્વારા દ્વારકા જઈને માફી માંગી હતી। ત્યારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા જે હુમલાનું કૃત્ય કરવામાં આવ્યું હતું, જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડ્યા હતા, જેના પગલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર આજે મોરારી બાપુના સમર્થનમાં આવ્યું હતું અને બંધનું એલાન આપેલ હતું। વીરપુર મંદિર અને જલારામ બાપાના પરિવાર દ્વારા આજે વીરપુર ગામને બંધ એલાન આપવામાં આવેલ હતું, જેના પગલે વીરપુર ગામ અને વીરપુરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા। આજે આ બંધને વીરપુરના તમામ ગ્રામજનો અને વેપારીઓ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો અને સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો। આજના બંધના પગલે તમામ લોકોની લાગણી મુજબ જ્યારે મોરારી બાપુએ માફી માંગી લીધી છે ત્યારે પબુભા માણેક મોરારી બાપુની માફી માંગે તેવી પ્રબળ માંગ થઈ રહી છે। સાથે આજે વીરપુરના મંદિરના જલારામ બાપાના પરિવાર જનો અને વીરપુર ગામના પ્રતિનિધિઓનો આજને કલેક્ટરને આવેદન આપવા માટે રવાના થયા હતા। સુરેશ ભારલા, જેડેશ ટીવી, જીતપુર। તારીખ 18ને દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રામાયણી પૂજ્ય મોરારી બાપુ દ્વારા જે કંઈ બોલાઈ હતું એની માફી માગવા માટે દ્વારકા મુકામે દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી, પ્રણામ કરી અને એને એમ પણ નિવેદન કર્યું કે હું માફી માગનારો પણ છું અને માફી આપનારો વ્યક્તિ પણ છું। ત્યાર પછી એ વાતચીત દરમિયાન દ્વારકામાં ત્યાંના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે અસભ્ય વર્તન કરવામાં આવ્યું એને વીરપુર ગામના જલારામ બાપાના તમામ પરિવારજનો, વીરપુર ગામના તમામ ગ્રામજનોએ ગઈકાલે સાંજે તમામ સમાજની એક અગત્યની મિટિંગમાં વખોડી કાઢવામાં આવ્યો। ત્યાર પછી જલારામ બાપાના પરિવારના પૂજ્ય શ્રી ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા વીરપુરના તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખશે એનું આહ્વાન કરવામાં આવ્યું અને ભરતભાઈ ચાંદ્રાણીના આ આહ્વાન પછી સમગ્ર વીરપુર ગામના ગ્રામજનોએ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા છે। શાકભાજી, દૂધ અને મેડિકલની સેવાઓ વીરપુરમાં ઉપલબ્ધ રહેશે એ અત્યારે ચાલુ છે, એ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા છે અને રોષપૂર્ણ રીતે આ નિંદનીય ઘટનાની યોગ્ય તપાસ થાય એવી જલારામ બાપાના પરિવારજનો અને વીરપુરના ગ્રામજનો માગણી કરી રહ્યા છે।